नमस्कार, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। बाबा बालकनाथ अलवर लोकसभा मत विस्तार माथी 2019 मा भाजपे टिकट आपता सांसद तरीके चूंटाया हता, जो के पार्टीए तेमने आ वखते राजस्थान विधानसभा नी चूंटणी माथी जारा बैठक पर थी टिकट आपी हती, जेमा तेमनो विजय थयो हतो, त्यारे तेमने लोकसभा ना सभ्य पदे थी आपी दीधुं हतुं राजीनामुं। तेमना राजीनामा बाद एवी चर्चाओ ए जोर पकड्यु हतुं के पार्टी तेमने राज्यनी कमान सौंपी शके छे। सोशल मीडिया मा पण तेमने राजस्थान ना मुख्यमंत्री बालकनाथे એવું શું જણાવ્યું કે જેને લઈ આ ચર્ચાઓ જગદોળે ચડી છે। તો દર્શક મિત્રો, 3 ડિસેમ્બરે આપણે વાત કરીએ, રાજસ્થાન સહિત 4 રાજ્યના વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા, જેમાં ભાજપે 3 રાજ્ય પર કબજો મેળવ્યો હતો, જેમાં રાજસ્થાનનો થાય છે સમાવેશ। રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ને ત્યારથી જ મુખ્યમંત્રીના નામને લઈને અનેક તર્ક વિતર્ક તેમજ ચર્ચાઓ થઈ રહી છે। અને બીજી તરફ બાબા બાલકનાથનો ચૂંટણીમાં વિજય થતા તેમણે લોકસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધું હતું અને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે તેમના નામની સૌથી વધુ ચર્ચા ચગદોળે ચડી। ત્યારે હવે તેમણે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેને લઈ આ અટકળો પર જાણે પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે। તો શું લખ્યું છે બાબા બાલકનાથે સોશિયલ મીડિયા પરની આ પોસ્ટમાં, એ અંગે વાત કરીએ તો બાબા બાલકનાથે પોતાની પોસ્ટમાં એમ લખ્યું છે કે પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર જનતા જનાર્દને સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી છે। ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલ ચર્ચાઓને અવગણો, મારે હજુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ મેળવવો છે। અમને વાત કરીએ તો દર્શક મિત્રો, બાબા બાલકનાથ 2019માં ભાજપની ટિકિટ પર અલવર લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને આ વખતે પાર્ટીએ તેમને જિલ્લાની તિજારા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી, જેમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખાનને હરાવીને વિધાનસભાની ચૂંટણી પણ જીતી હતી। આ પછી તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું। ત્યારે હવે રાજસ્થાનના સીએમની રેસમાં બાબા બાલકનાથનું નામ ખૂબ જ ચર્ચાના ચગદોળે હતું, એવામાં તેમની આ ચોંકાવનારી પોસ્ટે અનેક તર્ક વિતર્કો સર્જ્યા છે અને લઈ લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે। આ મામલે આપનું શું કહેવું છે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો। વિજય અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।